મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો આજે આપણે પ્રકરણ 3 માં કેટલા ચોરસ વિશે શીખીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં ટિકિટોની જોઈ રહ્યા છો. આ ચિત્ર જે છે તે બધી ટિકિટો દર્શાવી રહી છે. આ ચિત્રોમાં અલગ અલગ પ્રકારની ટિકિટો છે. જુઓ તો દેખાઈ રહી છે ને? તમે જોઈ શકતા હશો કે પાછળ એક ચોરસ કાગળ છે. બધા ચોરસો બનાવેલા છે, એની પર ટિકિટોને ગોઠવી છે. એ શાના કારણે આવું કર્યું હશે? એ એટલા માટે એવું કર્યું છે કે આપણે આ ટિકિટોએ રોકેલી જગ્યાને આપણે આસાનીથી શોધી શકીએ. તો જુઓ, આ ચોરસ ખાના દ્વારા આપણે પહેલા નંબરની ટિકિટ, બીજા નંબરની ટિકિટે કેટલી જગ્યા રોકી છે ને તે આસાનીથી જાણી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એ જે ટિકિટ જગ્યા રોકે છે ને, એ ટિકિટે જે જગ્યા રોકેલો ભાગ હોય તેને ક્ષેત્રફળ કહેવાય. આગળ પણ આપણે સમજેલા, છતાં એક ઉદાહરણ જો. ધારો કે આ એક ટિકિટ છે અને આણે જેટલી પણ જગ્યા રોકી છે, જોજો આ ટિકિટ છે, વિચાર ઉદાહરણ તરીકે, અને આમાં આ જે જગ્યા રોકે છે અંદરનો ભાગ, આ ટિકિટે આ બધી જગ્યા રોકી લીધી, બોર્ડમાં આટલી જગ્યા રોકી લીધી ને, હવે આ જગ્યામાં તમારાથી કશું લખાશે નહીં. આ જે જગ્યા રોકી છે આ ટિકિટે આ બધી અંદરનો ભાગ, એ ક્ષેત્રફળ કહેવાય. એ શું કહેવાય? ક્ષેત્રફળ. કોનું ક્ષેત્રફળ? તો તે વસ્તુનું. આ વસ્તુ શું છે? અત્યારે આપણે ટિકિટ સમજીએ છીએ, તો ટિકિટનું ક્ષેત્રફળ કહેવાય. અને આ જે એની હદ છે, આ બોર્ડર, બોર્ડર એટલે કે હદ, એની ઢળ, તેને શું કહેવાય? તેને પરિમિતિ કહેવાય. તેને શું કહેવાય? તેને પરિમિતિ કહેવાય. અને અંદરના ભાગને, આ બધી અંદરના ભાગે રોકેલી જગ્યાને ક્ષેત્રફળ કહેવાય. સમજ પડી? તો આપણે પણ એ રીતે આ દરેક ટિકિટો જે આપી છે, આ દરેક ટિકિટનું ક્ષેત્રફળ શોધવાનું છે. કેવી રીતના શોધીશું? તો આપણે ખબર જ છે કે એક ચોરસ ખાનું આપેલું છે. હવે એક ચોરસ ખાનું, એની બધી બાજુઓના માપ એક સરખા છે, અને એ દરેક બાજુનું માપ કેટલું છે ખબર છે તમને? 1 સેન્ટીમીટર છે. એટલે આ આખું ચોરસ 1 ચોરસ સેન્ટીમીટરનું કહેવાશે. 1 ચોરસ સેન્ટીમીટરનું કહેવાશે. તો આપણે એવા કેટલા ચોરસ રોકેલા છે દરેક ટિકિટે, તે અલગ અલગ ટિકિટનું આપણે ચોરસ સેન્ટીમીટર શોધી કાઢવાના છે. તો આપણે પહેલું કામ કરીશું એ જ, કે આપણે અલગ અલગ ટિકિટોએ રોકેલા ચોરસ ખાનાઓને શોધી કાઢીએ. તો પહેલી ટિકિટને જ આપણે લઈએ છીએ. તો જુઓ, પહેલી ટિકિટે કેટલી જગ્યા રોકી છે તમે જોઈ શકતા હશો. ચાલો ખાના કાઉન્ટિંગ કરીએ ને, કે 1 ચોરસ 2 ચોરસ 3 ચોરસ 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. ટિકિટ એ કેટલા ખાના રોક્યા છે? 18 ખાના રોક્યા છે. કેટલા ખાના રોક્યા છે? 18 ખાના. 18 ખાના એટલે કે આવા 18 ચોરસ રોક્યા છે. જો 1 ચોરસ હોય તો 1 ચોરસ સેન્ટીમીટર, તો 18 ચોરસ બરાબર કેટલા સેન્ટીમીટર થશે? 18 ચોરસ સેન્ટીમીટર. આવી રીતે આપણે દરેક ખાનાનું શોધી કાઢીએ. પહેલાં લઈએ છીએ પહેલો જ નંબર ટિકિટ એ. કઈ ટિકિટને લઈએ છીએ? તો ટિકિટ એ. ચાલો ટિકિટ એ કેટલા ખાના રોક્યા છે જુઓ તો? 18 ખાના. ઓકે, 18 ખાના રોક્યા છે. ચાલો હવે બીજા નંબરની ટિકિટ, તો તે કઈ છે? તો ટિકિટ બી. અને ટિકિટ બી એ કેટલા ખાના રોક્યા છે? કાઉન્ટિંગ કરો. 1 2 3 4 5 6 7 8 8 ખાના રોક્યા છે. કેટલા ખાના? 8 ખાના. ચાલો ટિકિટ નંબર 3. ચાલો ટિકિટ નંબર 3 કઈ છે જુઓ તો? ટિકિટ નંબર 3 સી બાજુમાં જુઓ. સી કેટલા ખાના રોક્યા છે? સી એ 1 2 3 4 5 6 ખાના રોક્યા છે ને? હા, ચાલો તો 6 ખાના. ચાલો હવે ચોથો નંબર ટિકિટ ડી. ડી આવે ને, એ બી સી ડી. ચાલો ડી અહીંયા છે, જુઓ ડી નંબરની ટિકિટે કેટલા ખાના રોક્યા છે? 12 ખાના રોક્યા છે. ગણ્યા? ગણી લેવી કહો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 થયા ને 12 ખાના. ચાલો ટિકિટ નંબર 5, ટિકિટ ઈ એ કેટલા ખાના રોક્યા છે જુઓ તો? 1 2 3 4 ખાના રોક્યા છે. ચાલો
હવે છઠ્ઠા નંબરની ટિકિટને પણ જુઓ, ટિકિટે કેટલા ખાના રોક્યા છે? ટિકિટ નંબર એફ આવ્યા, જુઓ તો ગણો તો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 12 ખાના રોક્યા છે, હે ને? 12 ખાના રોક્યા છે. આ બધી ટિકિટોએ રોકેલા ખાના જે છે, ધારો કે આ ટિકિટે 18 ખાના રોક્યા છે. જો સૌથી વધારે ખાના કોણે રોક્યા છે, કઈ ટિકિટે રોક્યા છે જોઈ શકો છો તમે. કઈ ટિકિટે સૌથી વધુ ખાના રોક્યા છે? 12. 12 તો બાર બાર તો બે વાર આવે છે. જુઓ આગળ, 18 ખાના, સૌથી વધારે 18 ખાના છે લીધી છે. જેમ કે ટિકિટ એ 18 ચોરસ રોક્યા, એ રીતે આપણે બધા ટિકિટોએ જેટલા રોકેલા ચોરસ છે તેની સંખ્યા મેળવી લીધી છે. હવે આ રસપ્રદ ટિકિટોને તમે જોઈ રહ્યા છો. હવે આ રસપ્રદ ટિકિટો દ્વારા તમારે આ બધા પ્રશ્નોના જવાબો આપવાના છે. તો ચાલો આપણે પ્રશ્ન વાંચતા જઈએ અને આમાંથી જવાબો શોધતા જઈએ. પહેલો જ પ્રશ્ન એમ કહેવામાં આવ્યો છે, એ ટિકિટ એ દ્વારા 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે? ટિકિટ એ, જો તો ટિકિટ એ 1 સેન્ટીમીટર બાજુવાળા, 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા ચોરસ ઢાંકે છે? તમે અહીં જોઈ શકતા હશો, 1 સેન્ટીમીટર બાજુવાળા એટલે કે બધી બાજુ 1 સેન્ટીમીટરનું માપ ધરાવતા હોય, બધી બાજુ આ ચોરસની બધી બાજુ 1 સેન્ટીમીટરનું માપ છે. આ બાજુ પણ 1 સેન્ટીમીટરની, આ પણ 1 સેન્ટીમીટરની, આ પણ 1 સેન્ટીમીટરની, આ પણ 1 સેન્ટીમીટરની, એવું એક ચોરસ 1 સેન્ટીમીટર ચોરસ સેન્ટીમીટરનું છે. તેથી ટિકિટ એ એવા કેટલા ચોરસ ઢાંકી દે છે? પોતાની ટિકિટને ઉપર ઢાંકે છે ને, ચોરસની ઉપર મૂકે છે, એવા કેટલા ચોરસ ઢાંકી દે છે એ ટિકિટ? તો આપણે અત્યારે ગણ્યા હતા ને કેટલા ચોરસ ઢાંક્યા એ ટિકિટે? 18 ચોરસ ઢાંક્યા. એટલે આમાં પૂછવામાં આવ્યું છે, ટિકિટ એ દ્વારા 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે? કેટલા? 18 ચોરસ. તો આપણો પહેલો જવાબ મળી ગયો કે 18 ચોરસ સેન્ટીમીટર જેટલો ભાગ એ ઢાંકી દે છે. કેમ 18 ચોરસ સેન્ટીમીટર લખ્યું? કારણ કે 18 ચોરસ ઢાંકે છે ને, તેથી 18 ચોરસ સેન્ટીમીટર. એટલે કે 18 ચોરસ સેન્ટીમીટર ટિકિટ એ દ્વારા જગ્યા રોકાય છે. હવે અંદર બીજો પ્રશ્ન પણ છે એમાં જ, અને ટિકિટ બી દ્વારા કેટલા, એટલે કે ટિકિટ બી દ્વારા કેટલા ચોરસ જગ્યા રોકાય છે? તો જુઓ, તમે બીના પણ ખાના ગણ્યા જ હતા કે કેટલા ચોરસ રોકે છે. તો બી 8 ચોરસ જેટલી જગ્યા રોકે છે. કેટલા ચોરસ ખાના રોકે છે? 8 ચોરસ ખાના રોકે છે. અને ટિકિટ બી દ્વારા કેટલા? તો 8 ચોરસ. અને સેન્ટીમીટરનું માપ છે, 1 ચોરસ સેન્ટીમીટરનો 1 ચોરસ છે. આપણે 8 ખાના રોકીએ છીએ એટલે 8 ચોરસ સેન્ટીમીટર થશે ને. 1 ખાનું બરાબર 1 ચોરસ સેન્ટીમીટર, તો 8 ખાના બરાબર 8 ચોરસ સેન્ટીમીટર. ચાલો હવે બી, કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? જવાબ આપો એમ કીધું છે. તો જુઓ, ક્ષેત્રફળ એટલે શું? પહેલાં તો ક્ષેત્રફળની માહિતી મેળવીએ. ક્ષેત્રફળ એટલે શું તમને સમજાવ. આ ચોરસ છે બરાબર. હવે આ એની જે આ લીટી દોરી છે, આપણે આ બધી લીટી 4 બાજુઓ બનાવી અને પછી ચોરસ બન્યું, તો આ એની બાજુઓ છે ને, આ આ આ એની ઢળ બધી, આ ઢળ એની હડ કહેવાય, હા એને પરિમિતિ કહેવાય બરાબર ને. આ ઢળને એની પરિમિતિ કહેવાય. પણ આ જે અંદર જગ્યા રોકે છે, આ બધી અંદર જગ્યા રોકે છે એને શું કહેવાય? તો એને શું કહેવાતું હશે? તો આ બધી અંદર રોકેલી જગ્યાને એટલે કે ભાગને ક્ષેત્રફળ કહેવાય. કે આ ચોરસે જે અંદર જગ્યા રોકી છે ને, એનું ક્ષેત્રફળ કહેવાય. તો આમાં કહ્યું છે કે કઈ ટિકિટે સૌથી વધુ ક્ષેત્રફળ રોક્યું છે. એટલે કે જુઓ, તમે એ બધી ટિકિટો જોઈ શકતા હશો. તો એ ટિકિટો જોઈને તમે નક્કી કરો કે કઈ ટિકિટ સૌથી વધુ જગ્યા રોકે છે, કઈ ટિકિટ વધુ દેખાય છે મોટી તમને. જે મોટી હોય તે જ વધુ જગ્યા રોકે ને, જે નાની હોય તે ઓછી જગ્યા રોકે. તો જુઓ, સૌથી વધુ કઈ ટિકિટે જગ્યા રોકી છે તમે જોઈ શકતા હશો. કે સૌથી વધુ એ નંબરની ટિકિટ બહુ મોટી દેખાય છે. ની સમજ પડે તો અહીંયા જુઓ, અને 18 ચોરસ રોક્યા છે, અને 8 ચોરસ રોક્યા છે, અને 6 ચોરસ રોક્યા છે, 12 ચોરસ રોક્યા છે, અને ઈ ટિકિટે 4 ચોરસ, એફ ટિકિટે 12 ચોરસ. સૌથી વધારે 18 ચોરસવાળી જ જગ્યા છે. એટલે કઈ ટિકિટે વધુ જગ્યા રોકી છે? તો ટિકિટ એ ટિકિટે સૌથી વધુ જગ્યા રોકી છે. કઈ ટિકિટે? તો એ ટિકિટે.
બરાબર. ચાલો હવે આગળ, આ ટિકિટ એક સેન્ટીમીટર બાજુવાળા કેટલા ચોરસ ટાંકે છે, એટલે કે એક સેન્ટીમીટરનો આજે એક ચોરસ છે, એવા કેટલા ચોરસને ઢાંકે છે. જો આ ટિકિટ સૌથી વધુ જો જગ્યા રોકતી હોય તો એક ચોરસ સેન્ટીમીટર આવા ચોરસ કેટલા ચોરસથી એ જગ્યાને ઢાંકે છે, કેટલા ચોરસથી એ જગ્યાને ઢાંકે છે, 18 ચોરસથી. કેટલા ચોરસથી? 18 ચોરસથી. ચાલો હવે આગળ, સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે, તો સૌથી મોટી ટિકિટ કઈ હતી અત્યારે આપણે શોધી કાઢી છે. સૌથી મોટી ટિકિટ એટલે કે જે વધારે જગ્યા રોકતી હોય તે સૌથી મોટી ટિકિટ કહેવાય. તો સૌથી મોટી ટિકિટ તો એક છે, અને એ કેટલા ચોરસ સેન્ટીમીટર જગ્યા રોકે છે, એક ચોરસ ખાનું હોય તો એક ચોરસ સેન્ટીમીટર કહેવાય. આ ટિકિટ 18 ચોરસ ખાના રોકે છે, તેથી 18 ચોરસ સેન્ટીમીટર જગ્યા રોકે છે. તો સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ 18 ચોરસ સેન્ટીમીટર છે. સમજ પડે છે ને? હવે નેક્સ્ટ વિડીયોમાં પ્રશ્ન સી અને ડીની ગણતરી કરીશું અને જવાબ મેળવીશું. ત્યાં સુધી આવજો.